મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો થયો ભવ્ય વિજય. ભાજપના તમામ કાર્યકર્તાઓ તેમજ ઉમેદવારોમાં ખુશીનો માહોલ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જાહેર થતાં મહીસાગર જિલ્લામાં ચૂંટણીમાં ઉમેદવારી કરવા વર્ષોથી રાહ જોઈ રહેલા ઉમેદવારોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે ભાજપ અને કોંગ્રેસ તેમજ અન્ય પક્ષમાંથી કેટલાય વ્યક્તિઓ ટિકિટ માંગી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે જીદની આશા સાથે તમામ ઉમેદવારો આજે મતગણતરીના પટાંગણમાં આવી પહોંચ્યા હતા. ત્યારે તાલુકા અને જિલ્લા પંચાયતની મતગણતરી પૂર્ણ થતાં પરિણામો જાહેર થતાં મહીસાગર જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ભગવો લહેરાયો છે. ત્યારે તાલુકા પંચાયતની 126 બેઠકોમાંથી ભાજપના ફાળે 87 અને કોંગ્રેસના ફાળે 34, જ્યારે આમ આદમી પાર્ટીએ એક બેઠક જીતીને જિલ્લામાં પગ પેસારો કર્યો છે, તો 4 બેઠકો અન્યને ફાળે ગયેલ છે. તેમજ જિલ્લા પંચાયતની 28 બેઠકોમાંથી ભાજપને ફાળે 22 અને કોંગ્રેસને ફાળે 6 બેઠકો આવી હતી. આમ મહીસાગર જિલ્લાની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતે ભાજપે પોતાનો ભગવો લહેરાયો હતો અને કોંગ્રેસનો મહીસાગર જિલ્લામાંથી સફાયો થયો છે. જ્યારે મહીસાગર જિલ્લામાં ભાજપ તેમજ કોંગ્રેસના અમુક ઉમેદવારોની જીત થતાં ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓ ડીજેના તાલ સાથે વરઘોડો કાઢ્યા હતા. આમ મહીસાગર જિલ્લામાં તાલુકા અને જિલ્લાની વડી ભાજપને બનતા ભાજપ જિલ્લા પ્રમુખ તમામ વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી અને જિલ્લાના તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. અમીન કોઠારી, ZS TV, મહીસાગર.